બાપુ ગયા આપડા. બોલો ને ફટાફટ. હાદી હા, તું હું કરશો એ ખબર નથી પડતી. હું કીધું મેં, હું અને તારા બાપુ ગયા હતા દામિની ના ઘરે. હે અરે વાહ, હું કીધું એને સે મને આનંદ થયો ને એ વાત કીધી. હા કીધું હશે કે આપણા ઘરે આવશે એ, હે ને? હા તો તો બહુ સારું. હા ક્યારે જવાનું છે આપણે? ક્યાં? જાન લઈને તેડવા. જાન લઈને તેડવા? હા બટા, તું જે સપના જોવે છે ને એ ક્યારેય હકીકત નહીં થાય. ખોટી વાત ના કરો. કોણ કોણ ગયા તા? હું અને તારા બાપુ ગયા તા. તો તો વાત પૂરી થઈ જાય ત્યાં. બાપુ હોય એટલે પતી ગયું, બધું નક્કી કરીને દાયવા હોય. હા હવે હા શું કયો? ઈસ કે દામિની એ તારી આરે લગન કરવાની ના પાડી દીધી છે અને મને એ વાત બહુ ગમી. એની નામાં હા છે, તમે સમજા નહીં. એ ના પાડે છે કારણ કે એને મારી આરે લગન કરવા છે. બટા હા, હજી તારે જિંદગીનો બહુ લાંબો પંથ કાપવાનો છે. હજી સમજી જા, તું તારા બાપુની હારોહાર હામાં હા ન કર. બાપુની હામાં હા ક્યાં કરું છું? અરે આજ તો સમય છે. હા મારા બે ઘર ના કરી શકે? કોણે કીધું કે ન થાય? અરે બાપુની મરજી છે, મારી મરજી છે, તો તમને હું વાંધો છે? એ છોડી ના પાડે છે ઈ જ ને. રાતે આ રાતે એને ઉપાડીને લઈને વઈ આવું. ખાલી બાપુનો હુકમ આવવા દો, પછી જુઓ તમે હું કરું છું. એક દિવસ તમારા બાપ દીકરાના ગુંડા હાલ થાય કા હમતતા નથી? આ ગામના મોભી થઈને જેમ ફાવે તેમ તમે કરો છો, કે હારા નથી લાગતા? હારા કામમાં કોઈ હારું ન લાગે. આ ખરાબ કામ કરે ને તો જ હારું હારું થાય અને વાહ વાહ થાય આપણી. બાકી તો હંધાય તે. આ બે ટાઈમ તો હંધાય ખાય છે. હે નથી ખાતા? બે ટાઈમ ખાવાથી કઈ નામ ના બને, કઈ કામ કરો તો નામ બને. હીરાના કોટાની હા ગાલ્યો છો? એક સ્ત્રીની આતરડી બાળવીને એ તમને કોને બહુ મોટું પાપ લાગશે. પાપ ને પુણ્ય આ હંધાઈમાં અમે માનતા જ નથી. બાપુએ એક જ શીખવાડ્યું છે, જે દેખાય એ શિકાર, ખાઈ જાવ એટલે પેટ ભરાઈ જાય. બસ આની સિવાય મને કાંઈ દેખાતું નથી. બટા હું કામ આવું કરશો? અધારી અધારી માનું તો જો. કોનું હું કામ વિચારવાનું? તમે આવા બધા હારા વિચારો હું કામ લાવો છો? અમારી જેવા વિચાર કરો. નાના માનાની ડોકી આ મળી નાખવાની. નાના માનાની ડોકી મળીએ ને ત્યારે જ આપણા ખિસ્સા ભરાય. હા મારવો હોય ને તો સિંહને મારો, તો ખબર પડે કે કેવું લડાઈ થાય છે સામે. હું કામ બકરાને મારો છો? અરે હામો સિંહ આવે તો ઈ મળાઈ જાય. હા ખાલી આવવો જોવે, જે આવે એ. આપણે તો વાઢવાનું કામ. અરે તમે આટલી ઉપાધિ હું કામ કરો છો? તમને બાપ દીકરાને તમારા પૈસાનો હમસે. આ રાજા રાવણ નો હદન અભિમાન ન થયો તો તમારા બાપ દીકરાને હું રહેવાનો હતો? અમને તો રહે છે, ભલે ને બીજા બધાનો રહ્યો હોય કે ન રહ્યો હોય એ મને ખબર નથી. પણ મને ખબર છે કે મારા બાપુ અને હું અમે બે ધારીએ ને એ ગમે ત્યાંથી કરીને રહીએ. પણ હું આ નહીં થવા દઉં. કાન ખોલીને સાંભળી લે આદી, તું હવે નહીં માને ને તો હું મારી મીરાઓ ને એની બાની ને મૂકી આવીશ. એ તો મારે જોતું છે. મૂકી આવો એને, એને મૂકી આવો એટલે રાત્રે દાને લઈને આવું. હા હરી માનતી નથી ને. હા બધાને ગામમાં વગવતી ફેરે છે, અમને કહે છે કે હું એની વાહે પડ્યો છું. તો જુઓ તમે હવે હું શું કરું છું? આખું ગામે જોતું રહી જાય અને એ સોડી જોતી રહી જાય. ટાણ લગીને આપણે પ્રેમથી સમજાવતા હતા, વાત સમજતી નહોતી ને, હવે પૂરું થઈ ગયું. હવે પ્રેમ પ્રેમ કાંઈ નહીં, હવે ધાક ધમકીથી ઉપાડીને લઈને આવવાની છે ને અહીંયા. તમે લોકો નહીં માનો, તમને જ્યાં સુધી ચમત્કાર નહીં મળે ને ત્યાં સુધી તમે નમસ્કાર નહીં કરો. અને હું એ જ ઈચ્છું છું કે તમારી આરે એવું થવું જોઈએ ને કે તમે આખી જિંદગી યાદ રાખો. કોઈ દી એવું નહીં થાય. અને જે મેં ધાર્યું છે ને એ હંમેશા કર્યું છે અને એવું જ થાય. આખી જિંદગી મનમાં ધાર્યું હોય ને એ કરવું સારું નહીં બટા, હજી કહું છું સમજી જા. જાઓ જાઓ, આ મીરાને ઘરે મૂકી આવો જલ્દી, એટલે એ આ ઘરમાંથી નડતી જાય. હા મૂકી આવીશ, તું જોઈ લેજે. જોઈ લઈશ બાપુ. મીરા અહીંયા બેટા, અને અચાનક તમે આને લઈને આવી ગયા? હા
કારણ શું? કારણ ઈસ મારો દીકરો અને મારો ધણી. હું મારી મીરા બહુને દુખી જોવા નથી માંગતી ઘરમાં. તમને કીધું તું ને કે મને નથી ગમતું એ દુખી થાય છે. હવે હું મજબૂર છું કે હું મારા દીકરા અને ધણીને સમજાવી નથી શકતી, એટલે હું તમારી દીકરીને તમારી પાસે મૂકવા આવી છું. હવે એને એ ઘરમાં ક્યારેય ન મોકલતા. એ અમારું ઘર નહીં પણ એક નરક છે નરક, અને નરકમાં તમારી દીકરી હેરાન થાય હું ક્યારેય નહીં જોઉં. પણ એ મારી દીકરી તમારા ઘરે રહેવા માંગે છે એટલે એ નરકમાં મારી દીકરીને રાખી હતી. પણ હું તો કહું છું બેટા કે ત્યાં જવાની કોઈ જરૂર નથી, પણ તું માનવા તૈયાર નથી. અરે એ ઘર નરકે સારું હોય ને એના કરતાંય બદતર છે. બાપ અને દીકરો બંને વેગ સમાન છે, એના માટે સ્ત્રી એટલે રમકડું છે રમકડું. એ પહેલાં જોવું તું ને બા, લગ્ન કરાયા ત્યારે તો કાંઈ જોયું નહીં, વડાવીને મોકલી દીધી, અને હવે એમ કહેશો કે પાછી આવતી રહે. અને તમે, મેં તમને કેટલી વાર કીધું કે હું મારું ઘર મૂકીને કોઈ દી ક્યાંય નહીં જાઉં. ફૂલ એની છે તો ભોગવી એને જોઈને. મારો શું વાંક છે કે એની ભૂલ ઉપર મને ઘરમાંથી કાઢવામાં આવે છે? કાઢવામાં નથી આવતી બટા, હા લોકોના અહિયાસીના જીવન થઈ ગયા છે. એ બાપ દીકરાને બેને પૈસાનું અભિમાન છે, અને જેથી એનું પૈસાનું અભિમાન પૂરું થાય ને ત્યારે સમય બહુ વીતી ગયો હશે. પણ એ ભાન કાંઈ કામનું નહીં હોય તો પણ તું એ ઘરમાં ન આવતી, હવે તું અહીંયા જ રહેશે. મારી દીકરી તો અહીંયા રહે પણ એનું જીવતર તો હું માગ્યું ને, હા એની જિંદગી તો બગડી ગઈ ને. આ તમારા દીકરા હારે જ્યારે લગ્ન કરવાના હતા ત્યારે તો બહુ મીઠી મીઠી વાતો થતી. એમ કહેતા હતા કે તમારી દીકરી અહીંયા સુખના પારણે ઝૂલશે. સુખ તો જવા દો, એ પારણે ઝૂલવાની વાતે જવા દો. પણ મારી દીકરી જે રીતે દુઃખી થઈ રહી છે ને એ ઘરમાં, એ તો એનું જ પણ જાણતું હશે. છતાંય ખાનદાની આત્મી ને તમારા ઘરમાં પડી રહી હતી તો અહીંયા અટાણે મૂકવા આવવાની કઈ જરૂર હતી? અને છતાંય તમે મારા ઘરે મારી દીકરીને મૂકવા આવ્યા, મને કાંઈ વાંધો નથી, હું એની માં છું, એને રાખી જ લઈશ. પણ મારી દીકરીની જિંદગી બગાડવામાં તમારા ધણી અને તમારા દીકરાનો બહુ મોટો હાથ છે. હા જાણું છું. હા ગામની એક સોળી છે દામીની, એની અરે લગ્ન કરવાની જીદ કરે છે આદિ, માનતો નથી. મેં કેટલી વાર કીધું છે કે તારી બાયડી હા મીરા હારી છે, તોય એ લોકોને શોખ થઈ ગયા છે એવા. પણ દામિનીને ક્યાં લગ્ન કરવા છે? દામિનીને તો ચોખ્ખી ના પાડીને કે હું તો એને ભાઈ માનું છું, મારા પેટમાં એવો કોઈ દગો નથી, તો પછી આપણે તમારા દીકરાની વાત માનવાની ક્યાં આવતી? દામિની ઈચ્છતી જ નથી કે એ તમારા ઘરની વહુ બને. પણ તમારો દીકરો અને તમારો ધણી એ તો જબરજસ્તીમાં જ માને છે કે માણાને આમ ચપટી વગાડતા પોતાના કરી લેવાના, ચપટી વગાડતા પારકાય કરી દેવાના. હું મારી દીકરીને નહીં મોકલું, મને ખબર છે કે આનું પરિણામ ભયંકર જ આવવાનું છે. છતાંય હું મારી દીકરીને પરાણે અહીંયા મારા ઘરે રાખી લઈ, કારણ કે ત્યાં રોજ બઢવા કરતાં તો અહીંયા મારા ઘરે હારું. મારા ઘરે તમારી જેમ સોના ચાંદીના ઘરેણા, સોના ચાંદીના મહેલ તો નથી, આ કાચું ઝૂંપડું જ છે. પણ હા, ભગવાને આપેલા સંસ્કાર પર મને વિશ્વાસ છે. મારી દીકરી મારું નામ નહીં બગાડે. વેવાણ, તમારા સંસ્કારોને તો દાદ દેવી પડે, કેમ કે આ તમારી દીકરીએ ક્યારેય કાળું મોઠું નથી કર્યું અમારા ઘરમાં. આટલી અને હેરાન કરી સતાય, એટલે આટું તો હું એને અહીંયા લઈ આવીશું. હવે હું રજા લઉં છું. સીતારામ. કેમ આવવાનું થયું?
આવું નતું પણ મારા બા તો આને મેલી ગયા હતા. આ તમે પાછા કેમ આવ્યા? જુઓ પહેલા તમને હું નમ્ર વિનંતી કરી લઉં. કરી દે. મારી દીકરીનું જીવન ન બગાડો. કેમ? મારી દીકરી આ તમારા ભૂલમાં હોમાઈ રહી છે. એને એને તમારા ઘરની વહુ તરીકે રાખી લ્યો. એને મારા ઘરે પાછી મોકલવાની જરૂર નથી. અને કોઈક બીજાની પણ દીકરીની જિંદગી ન બગાડો. એક નરમ હૃદયે મા તરીકે તમને આજીજી કરી રહી છું કુમાર. અરે આ તો અમારું કામ છે. હ આ બધાની આજીજી સાંભળવા રહીશું તો જીવશું ક્યારે? અમારા બાપુએ મને એટલું શીખવાડ્યું છે કે દીકરા જીવન એકવાર મળે છે જીવી લે. જીવન જીવવા માટે કોઈની જિંદગી બરબાદ થઈ જાય તો વાંધો નહીં. બરબાદ? અરે આઝાદ થઈ ગઈ છે. આ પંખીડું ઉડ્યું, હવામાં ઉડશે. આ બીજા લગ્ન કરાવી દેજો ને. હું ગોતી દે એની માટે કો ખારો બાંગો તાંગો. બસ હવે શું બોલો છો તમે? આ અત્યારે આપણે વાત અહીંયા પતાવીએ. કેમ? મેં તો વાત શરૂ જ નહોતી કરીને મેં ક્યાં તમને આમંત્રણ આપ્યું હતું કે ઘરે પાછા આવો? ના, આમંત્રણ તમે નહોતું આપ્યું. આ તો દીકરીની મા તરીકે મને ઘણી ચિંતા હતી. બીજા લગ્ન કરવાનો છું સાસુ મો. આવજો, બંને સાથે આવજો. તમારા દીકરાને લેતા આવજો, પેટ ભરીને ખાજો. હા, અને તમને જો કઈ ભાવતું હોય તો કહી દેજો. મારા બાપુને તમારી માટે કહી દઈશ કે સ્પેશિયલ સ્પેશિયલ મિષ્ટાન તમારી માટે રાખવામાં આવે. હા રાખજો ને, મિષ્ટાન જરૂર રાખજો. અત્યાર સુધી તો આજીજી કરી, પણ હવે નહીં. મારી દીકરીને છોડીને બીજે લગ્ન કરવા જઈ રહ્યા છો. તમને શું લાગે છે? શું આ લગ્ન થશે? કોણ રોકશે મને? કોનામાં એટલી ત્રેવર છે કે મને ના પાડે, મને કઈ કહે? હે, નામ ભૂલી ગયા અમારું? અરે મારું ભૂલી જાવ તો વાંધો ને, બાપુનું ભૂલી ગયા? આ પાંચ ગામમાં છે ને ગુંજે જેનું નામ. બમરો છે બમરો, બધે ઉઠતો જ હોય. બાપ ભમરો, દીકરાને ભમરો જ બનાવ્યો. ઉડતો ભમરો. હજી હું નાનો ભમરો છું. ત્યાં સુધીમાં તમે છૂટી ગયા એટલે સારું કહેવાય. બાકી ડંખ મારત ને પછી તમે ભાગત ને તો દુખાવો બંધ ન થાય. બહુ થયું. મારી દીકરીએ બહુ સહન કર્યું અને તમે બહુ વિતાડી. અત્યાર સુધી તો મા તરીકે આજીજી કરતી હતી, પણ હવે હવે નહીં. એ ગાંડી થઈ ગઈસ કે શું? બા છોડે ને, બા છોડ ને. શું કર? આવા લોકોને મારી નાખું ને, એ જ સાચું કહેવાય. આવાને છોડાય નહીં, આવાનો જીવ જ લેવાય. અને આનો જીવ લઈને મેં કોઈ ભૂલ નથી કરી. આદી 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 બટા આદી. હિરલબેન પસ્તાવાનો શરાય જરાય જરૂર નથી. અરે આવા નરાધમનું કામ જ શું છે જેને મારી દીકરીની જિંદગી બરબાદ કરી? ખાલી પેલી દીકરીની જિંદગી બરબાદ કરીને પરમ દિવસે કોઈ ત્રીજી છોકરીની જિંદગી બરબાદ કરે છે. બહુ ઘમંડ હતો, બહુ ઘમંડ હતું. અને કે જે કરી રહ્યો છે એ સારું છે બેટા. અને વિધવા જોઈ શકું, પણ તારા માથે છૂટા છેડાનો થપ્પો લાગે ને એ આ તારી માં નહીં સહન કરી. ભલે મારે જેલ જવું પડે તો જતી રહીશ, પણ આ નરાધમને મારીને મને નથી લાગતું કે મેં કોઈ પાપ કર્યું છે. મેં કોઈ પાપ નથી કર્યું. આ હિરલબેન તમારો દીકરો છે એટલે તમને લાગશે, પણ તમારા દીકરાએ ઘણી માસૂમ છોકરીઓના દિલ બાળ્યા છે, જિંદગી બરબાદ કરી છે. એટલે મને રડવું નહીં આવે. મેં બહુ સારું કામ કર્યું છે, બહુ સારું કામ કર્યું છે. તમે કર્યું ને કે અંદર ઠીક કર્યું. મારા દીકરાને આવી સજા થવી જોઈ. સમજાવ્યો કેટલો સમજાવ્યો, પણ નો સમજો.
બાપની ભૂલ દીકરાને નઈડી. જો આ દુનિયાના બધા બાપ આવા રહે ને તો દીકરાના આવા જ હાલ થાય, અને વહુ બિચારી આવા લોકોના ભૂલના કારણે પીલાતી રહે. એ સમય તો મને બહુ દુઃખ થયું કે મારા દીકરાને મારી નાખો, પણ એને આ રહેવું થવું જોઈએ, એને આ રહેવું થવું જોઈએ. પણ અમીરા, મારા દીકરાના ભૂલના કારણે અત્યારે તું વિધવા બની, મને માફ કરી દેજે, માફ કરી દેજે. માફ તો મને કરી દેજો. એક માને દીકરા વિહોણો કર્યો છે, એનું પાપ તો મને લાગશે, પણ મારી દીકરીને જે નરાધમે દુઃખ આપ્યું છે એને મારવાનું પાપ તો મને ઈશ્વર પણ નહીં આપી શકે. હું જાઉં છું પોલીસ સ્ટેશન. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા નવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.